नमस्कार मित्रों, स्वागत है तमारू अमारी YouTube चैनल में। आज ना वीडियो में आपणे वात करीशुं शिक्षण शिष्यवृत्ति योजना विषय के जे योजना हेठळ प्राथमिक अने माध्यमिक में अभ्यास करता विद्यार्थीओ छे तेने सहाय आपवामां आवे छे। वीडियो की शुरुआत करिए ते पहेला वीडियो गमे तो लाइक अने शेयर करी देजो, चैनल में नवा होय तो चैनल ने सब्सक्राइब करी देजो। तो चलो मित्रों वीडियो की शुरुआत करिए। मित्रों आ योजना नो लाभ मेळवा माटे विद्यार्थी सौथी पहेला तो शिक्षण शिष्यवृत्ति नी परीक्षा आपवानी रहेशे अने आ परीक्षा नु आयोजन छे ते राज्य परीक्षा बोर्ड गुजरात राज्य गांधीनगर द्वारा करवामां आवशे। अहीं विद्यार्थी नी पसंदगी करवा माटे एक परीक्षा नु आयोजन करवामां आवे छे अने आ परीक्षा मां भाग लेवा माटे विद्यार्थीए ऑनलाइन अरजी फॉर्म भरवानुं रहेशे। एटले के योजना नो लाभ मेळवो होय तो विद्यार्थीए ऑनलाइन अरजी फॉर्म भरवानुं रहेशे। ऑनलाइन अरजी फॉर्म जे गुजरात राज्य बोर्ड नी ऑफिशियली वेबसाइट छे www.acbexam.org તે વેબસાઇટ ઉપર જઈ અને વિદ્યાર્થીએ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। વાત કરીશું ઓનલાઈન અરજી ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાનું રહેશે। તો ઓનલાઈન અરજી ફોર્મ 22/8/2022 થી લઈને 6/9/2022 સુધીમાં તમારે ભરી દેવાનું રહેશે। મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે એક અલગથી વિડીયો આપણે અપલોડ કરીશું। અહીં મિત્રો વિદ્યાર્થીએ પરીક્ષા ફી પણ ભરવાની રહેશે, તે પણ ઓનલાઈન જ ભરવાની રહેશે। ऑनलाइन परीक्षा फी भरवा माटेनो समयगाळो क्यो रहेशे, तो ऑनलाइन परीक्षा फी भरवा माटेनो समयगाळो छे ते 22/8/2022 थी लईने 7/9/2022 रहेशे। मित्रों अहीं जे परीक्षा लेवामां आवशे ते अंदाजे क्या मासमां परीक्षा नुं आयोजन करवामां आवशे, तो अहीं परीक्षानी तारीख छे ते अंदाजे ऑक्टोबर मासमां परीक्षा लेवामां आवशे। વાત કરીએ આપણે ઉમેદવારની લાયકાત વિશે, એટલે કે કયા કયા વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષા આપી શકશે, કયા કયા વિદ્યાર્થી મિત્રો યોજનાનો લાભ મેળવી શકશે। તેમાં મિત્રો જે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે સૌથી પહેલા તેના વિશે ચર્ચા કરીએ। તો જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6 માં સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય અથવા તો લોકલ બોડી શાળાઓમાં અભ્યાસ કરતા હોય, જેમ કે જિલ્લા પંચાયત અથવા તો મહાનગરપાલિકા કે નગરપાલિકાની જે પ્રાથમિક શાળાઓ હોય તેમાં અભ્યાસ કરતા હોય, અથવા તો ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા કે નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી અભ્યાસ કરતા હોય, તો તેવા વિદ્યાર્થી મિત્રો છે તે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે। મિત્રો અહીં શરત એ છે કે વિદ્યાર્થીએ ધોરણ 5 માં ઓછામાં ઓછા 50% કે તેના કરતા વધારે માર્ક મેળવેલ હોવા જોઈએ, તો તેઓ આ પરીક્ષા આપી શકશે। ત્યાર પછી મિત્રો માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા વિશે ચર્ચા કરીએ। તો જે વિદ્યાર્થી મિત્રો ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 9 માં સરકારી માધ્યમિક શાળાઓ અથવા તો લોકલ બોડી શાળાઓ અથવા તો ગ્રાન્ટેડ માધ્યમિક શાળા કે નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા હોય, તો તેવા વિદ્યાર્થી મિત્રો અહીં માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા આપી શકશે। પરંતુ તેમાં પણ શરત એટલી છે કે ધોરણ 8 માં વિદ્યાર્થીએ ઓછામાં ઓછા 50% કે તે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ। એટલે કે મિત્રો જે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા છે તે એવા વિદ્યાર્થી મિત્રો આપી શકશે કે હાલ જે ધોરણ 6 માં અભ્યાસ કરે છે અને તેમને ધોરણ 5 માં ઓછામાં ઓછા 50% કે તેના કરતા વધારે માર્ક મેળવેલ હોય, અને જે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા છે તે તેવા વિદ્યાર્થી આપી શકશે કે હાલ જે ધોરણ 9 માં અભ્યાસ કરે છે અને તેમને ધોરણ 8 માં 50% કે તેના કરતા વધારે માર્ક મેળવેલ હોય, તો તે વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકશે અને તે વિદ્યાર્થી યોજનાનો લાભ મેળવી શકશે। આગળ આપણે પરીક્ષાના અભ્યાસક્રમ વિશે ચર્ચા કરીએ। તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા છે તેના માટેનો અભ્યાસક્રમ ધોરણ 1 થી લઈને ધોરણ 5 સુધીનો રહેશે, જ્યારે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાનો અભ્યાસક્રમ છે તે ધોરણ 6 થી લઈને ધોરણ 8 સુધીનો રહેશે। પ્રશ્નપત્ર વિશે ચર્ચા કરીએ તો અહીં એમસીક્યુ ટાઈપનું પ્રશ્નપત્ર હશે, એટલે કે પરીક્ષામાં જે પ્રશ્ન પૂછવામાં આવશે તે એમસીક્યુ પ્રકારના હશે, એક પ્રશ્નનો એક માર્ક રહેશે। અહીં મિત્રો અલગ અલગ બે પેપર હશે, તેમાં સૌથી પહેલા ભાષા અને સામાન્ય જ્ઞાનને લગતું પેપર છે, તેમાં 100 એમસીક્યુ ટાઈપના પ્રશ્ન પૂછવામાં આવશે, એક પ્રશ્નનો એક માર્ક, એવી રીતે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। ત્યાર પછી ગણિત વિજ્ઞાનને લગતું પેપર હશે, તેમાં પણ 100 એમસીક્યુ ટાઈપના પ્રશ્ન પૂછવામાં આવશે, એક પ્રશ્નનો એક માર્ક, એવી રીતે કુલ 100 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। વાત કરીએ મિત્રો અહીં પરીક્ષા ફી વિશે, તો અહીં પરીક્ષા ફી કેટલી રહેશે? તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે તેના માટે પરીક્ષા ફી તરીકે રૂપિયા 25 અને માર્કશીટ અથવા તો પ્રમાણપત્ર ફી તરીકે રૂપિયા 15, એવી રીતે કુલ રૂપિયા 40 પરીક્ષા ફી ઓનલાઈન ભરવાની રહેશે। જ્યારે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા છે તેમાં પરીક્ષા ફી તરીકે રૂપિયા 35 અને માર્કશીટ ફી તરીકે રૂપિયા 15, એવી રીતે કુલ રૂપિયા 50 પરીક્ષા ફી તરીકે ઓનલાઈન ભરવાની રહેશે। એ
मित्रों कोई पण शिष्यवृत्ति योजना हो जेम के प्राथमिक शिक्षण शिष्यवृत्ति की परीक्षा है अथवा तो माध्यमिक शिक्षण शिष्यवृत्ति की परीक्षा है तो तेना माटे कोई पण प्रकार की आवक मर्यादा ने ध्यान में लेवामां आवती नथी। तो आ रीते मित्रों जे शिक्षण शिष्यवृत्ति सहाय योजना है तो तेनो लाभ मेळवा माटे सौथी पहेला तो विद्यार्थी एक एग्जाम आपवानी रहेशे अने आ एग्जाम नुं आयोजन राज्य परीक्षा बोर्ड द्वारा करवामां आवशे जेना माटे ऑनलाइन अरजी फॉर्म शुरू करी देवामां आवेल छे। ऑनलाइन अरजी फॉर्म नी तारीख जाहिर करी देवामां आवेल छे 22/8/2022 थी लईने 6/9/2022 सुधी तमारे ऑनलाइन अरजी फॉर्म भरी देवानुं रहेशे। आशा राखुं छुं वीडियो पसंद पड्यो हशे। वीडियो पसंद पड्यो होय तो लाइक अने शेर करी देजो। चेनल मां नवा होय तो चेनल ने सब्सक्राइब करी देजो। फरी मळीशुं एक नवा टॉपिक साथे एक नवा ज वीडियो मां। त्यां सुधी जय हिंद।